મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ થયો. આજે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો વિરોધ થયો. દરિયાપુરના ધારાસભ્યને જૂતાનો હાર પહેરાવાયો હતો. ગ્યાસુદ્દીનના વિરોધીઓએ તેમને હાર પહેરાવ્યો હતો. તો મોંઘવારી રથના કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો હતો. અને મહત્વની વાત છે કે આ હાર પહેરાવ્યા બાદ ગ્યાસુદ્દીન શેખે શુક્રિયા પણ કહ્યું હતું. તો આપ જે રીતે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, યુટ્યુબ પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય જોઈ રહ્યા છો, જેનામાં ગ્યાસુદ્દીન શેખને આ હાર પહેરાવવામાં આવ્યો. ત્યારબાદ તેમણે તે વ્યક્તિને શુક્રિયા પણ કહ્યું હતું. તો અમારી સાથે ધારાસભ્ય ગ્યાસુદ્દીન ભાઈ જોડાઈ ગયા છે. ગ્યાસુદ્દીન ભાઈ, આપનું સ્વાગત છે ટીવીમાં. ગ્યાસુદ્દીન ભાઈ, જયારે મહત્વની વાત એ છે કે તમને આપને જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો ત્યારબાદ આપણે શુક્રિયા કેમ કીધું? એનું કારણ એ છે કે જે હાર પહેરાવનારી વ્યક્તિ છે એ અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ હતી. એનું 2 વર્ષ પહેલા મેં જુગારનો અડધો મેં બંધ કરાવ્યો હતો. અને એ વ્યક્તિ મને જયારે 2 દિવસ પહેલા મળી ત્યારે મને કીધું કે હવે ચૂંટણી આવી છે, તમારે અમારા લોકોનું ધ્યાન રાખવા માટે શું કરવાનું છે. મેં એમને સ્પષ્ટ શબ્દોમાં કીધું, મારે ચૂંટણી હારી જવાની છે, ભગવાન જે મને શક્તિ આપે છે હું ધારાસભ્ય બનું છું લોકોના જન સમર્થનથી, એ બધી ફેલાવવા માટે નહીં પરંતુ સમાજમાંથી બધી દૂર કરવા માટે હું કરું છું. ત્યારે એ વ્યક્તિ ઉશ્કેરાઈને આજે જયારે મોંઘવારી દરેક સાપુર અડ્ડા ખાતે પહોંચ્યો ત્યારે એ અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ મને જૂતાનો હાર લઈને આવ્યો. મેં એને કીધું કે થેન્ક યુ વેરી મચ, તમારું હું સ્વાગત કરું છું, મને તમે જૂતાનો હાર નહીં પણ મને ગોળીઓનો વરસાદ પણ વરસાવશો ને તો અંતિમ શ્વાસ સુધી હું દારૂ જુગારની બધીનો વિરોધ કરતો રહેવાનો છું. કેમ કે મેં MD ડ્રગ્સની વિરુદ્ધમાં, દારૂ જુગારની બધી વિરુદ્ધમાં ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પણ 2 વખત મેં આની પાછળ PIL દાખલ કરી હતી. અને આજે જ્યારે વિધાનસભા સત્ર જ્યારે બી ચાલે ત્યારે 3-4 વર્ષ સુધી સતત મને વિધાનસભામાં પણ દારૂ જુગારની બધી બાબતે અવાજ ઉઠાવવા બાબતે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મુદ્દો, દારૂ જુગારની બધીનો મુદ્દો સૌથી પહેલા ગુજરાત વિધાનસભાની અંદર ઉઠાવનાર હું છું, એ પછી બીજા સામાજિક સંગઠનોએ આ મુદ્દો ઉપાડ્યો છે. એટલે હું શરૂથી અને છેલ્લા 10 વર્ષથી જ્યારથી ધારાસભ્ય છે ત્યારથી મેં કદી પણ કોઈ અસામાજિક તત્વોનો સાથ લીધો નથી, સહકાર લીધો નથી. મને જનતાનો જનસમર્થન છે અને હું કોઈ 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 સાધુ સંત હોય, કોઈ ભણેલા શિક્ષિત લોકો હોય, હું એમને પગે પડવા જાઉં, હું એમને વિનંતી કરું, પણ હું મારી ચૂંટણીમાં કદી પણ અસામાજિક તત્વોને મળવા જતો નથી. એનું એટલે જ કારણ છે કે એક વખત ચૂંટણીમાં જો આપણે એમનો ઉપયોગ કરીએ તો 5 વર્ષ સુધી ખોટા ધંધામાં આપણે એમને સહકાર આપવો પડે. અને હું જ્યારે પણ પ્રજાજનોની ફરિયાદ મારી સામે આવે હું તરત જ પોલીસની અંદર ફરિયાદ કરું છું અને પોલીસને કહું છું કે આ જગ્યા પર બધી ચાલે છે, તાત્કાલિક બંધ કરાવો. એટલે મારું જે આખું જીવન છે એ મારું દારૂ જુગારની બધી વિરુદ્ધનું રહ્યું છે. આ વ્યક્તિનો પબ્લિકની ફરિયાદ આવી હતી એટલે આનો જુગારનો અડ્ડો મેં બંધ કરાવ્યો હતો. એ વસ્તુને ધ્યાનમાં રાખી અને મને બ્લેકમેલિંગ કરવા માટે એ જ્યારે ચૂંટણી માથે છે ત્યારે એ માણસે આ કામ કર્યું છે. આ કોઈ રાજકીય વ્યક્તિ નથી પરંતુ અસામાજિક પ્રવૃત્તિ સાથે જુગાર સાથે જોડાયેલી વ્યક્તિ છે અને એના જે આ વિરોધથી મને નુકસાન નહીં મને ફાયદો થવાનો છે. એનું કારણ છે કે મારી પ્રજા જાણે છે કે એમના ધારાસભ્યએ કદી પણ સર્વધર્મ સંભાવની નીતિથી કામ કર્યું છે, ત્યારે પણ ખોટા લોકોને મેં કદી છાવર્યા નથી. દારૂ જુગાર કે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો છે હું કદી એમને સમર્થન આપતો નથી અને આજીવન આપવાનું પણ નથી. મને ચૂંટણી હારી જવાનું ગમશે પરંતુ અસામાજિક તત્વોને સાથ આપવાનું નહીં ગમે. કેમ કે સરવાળે તો આપણે જે બી લોકો છીએ જ્યારે આપણે ભગવાન સમક્ષ મૃત્યુ પછી જઈશું એ વખતે આપણે જવાબ આપવાનો છે કે અમે તમને ધારાસભ્ય બનાવ્યા હતું લોકોની સેવા કરવા માટે પરંતુ તમે લોકોની સેવા કર્યા કરતા તમે આ સમાજિક પ્રવૃત્તિઓને વેગ આપ્યો. હું એવું કોઈ કૃતિ કરવા માંગતો નથી કે જેનાથી મરણ પછી ભગવાનની સામે મારે શરમાવું પડે. હું એક નીતિની સાથે જોડાયેલો માણસ છું, હું એક જેને કહેવાય કે સંઘર્ષશીલ માણસ છું. હું કદી પણ આ સામાજિક તત્વોને ઝૂકવાનો નથી. હું એકલો એક્ટિવા પર ફરું છું. હું બધા જ બુટલેગરોને આહ્વાન કરું છું કે એમને જો ગોળીઓ મારવી હોય તો મને ગોળીઓ મારી દે હું, પરંતુ એમને ઝૂકવાનો નથી, નમવાનો નથી, જૂતાનો હાર નહીં પણ ગોળીઓ મને મારો. હું તમને કદી તાબે થવાનો નથી. હું તાબે થઈશ, ગરીબોને થઈશ, સમૃદ્ધિઓને થઈશ, હું મારા સાધુ સંતોને થઈશ, મૌલવીઓને થઈશ, હું વેપારીઓને થઈશ. અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો છે અને હું કદી સરેન્ડર થવાનો નથી અને જીવનમાં થયો પણ નથી. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો હતો ગ્યાસુદ્દીન શેખને અને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ એ જ જે જૂતાનો હાર પહેરાવનાર વ્યક્તિ છે તે જુગારના ધંધા સાથે સંકળાયેલા છે.